નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરાના મહાકાળી શેવસર ખાતે કાલે બપોરે પરિવાર સાથે શેવસર ખાવા માટે ગયેલા રિયલ એસ્ટેટ એજન્ટને કડવો અનુભવ થયો હતો. તેઓએ મંગાવેલા કોલ્ડ્રિંક્સની બોટલ્સમાંથી એક બોટલમાં બે મકોડા નીકળતા તેણે તુરંત રેસ્ટોરન્ટના કર્મચારીઓને ફરિયાદ કરી હતી, પણ કર્મચારીઓ તરફથી કોઈ પ્રતિભાવ નહીં મળતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાને જાણ કરાતા અધિકારીઓએ આવીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરી હતી. માંજલપુર વિસ્તારમાં રહેતા રિયલ એસ્ટેટ એજન્ટ કૃણાલ ઠાકોરે કરેલા આક્ષેપો મુજબ અમે આજે બપોરે પરિવાર સાથે કીર્તિસ્તંભ પાસે આવેલા મહાકાળી સેવસર રેસ્ટોરન્ટમાં સેવસર ખાવા માટે ગયા હતા. અમે લોકોએ સેવસર સાથે માઝા કોલ્ડ્રિંક્સની બોટલ્સ પણ મંગાવી હતી, એટલે તેઓએ અમને બોટલો ખોલીને આપી હતી. મારી દીકરી ટેબલ પર મારી સામે જ બેઠી હતી અને તે માઝા કોલ્ડ્રિંક્સની બોટલમાંથી પહેલી સીપ લેવા જતી હતી ત્યારે મને તેની બોટલમાં કંઈક અજુગતું લાગતા મેં બોટલ હાથમાંથી લઈને નિરીક્ષણ કર્યું તો તેમાં તળિયે બે મરેલા મકોડા હતા. આથી અમે હોટલના કર્મચારીને કહ્યું હતું કે તમારા માલિકને બોલાવો, તો તેમણે કહ્યું હતું કે માલિક હાજર નથી. ત્યાં હાજર મેનેજરને પણ અમે માઝાની બોટલમાં મકોડા બતાવ્યા હતા તો તેઓએ પણ યોગ્ય જવાબ નહીં આપતા અમે કોર્પોરેશનના આરોગ્ય ખાતામાં ફોન કરીને આ બાબતે જાણ કરાતા ત્યાંથી આવેલા અધિકારીઓએ માઝાની કેટલીક બોટલોના સેમ્પલ લઈને કાર્યવાહી કરી છે. હવે આગળ કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. ઉલ્લેખનીય છે કે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા રાખતા લોકો તો બહારનું ખાવાનું ટાળતા જ હોય છે, તેમાંય કેટલાક ઠંડા પીણા તો તમારા સ્વાસ્થ્યને નુકસાન વધુ પહોંચાડે છે તેવું પણ નિષ્ણાંતો જણાવતા જ હોય છે. ત્યારે માનવીએ પોતાની વિવેક બુદ્ધિને આધારે નિર્ણય લઈ પોતે સ્વસ્થ રહેવા માટે શું ખાવું અને શું ન ખાવું તેનું પોતે પણ પાલન કરવું જોઈએ અને નાના બાળકોને પણ તેનો અમલ કરાવવો જોઈએ જેથી આપણું સ્વાસ્થ્ય સલામત રહે. મહાગાડી સેવસર કીર્તિસ્તંભ, ત્યાં અમે લંચ માટે આવેલા ને સેવસર સાથે અમે માજાનો ઓર્ડર આપેલો છે અને માજામાંથી આ જોઈ શકો છો મકોડા નીકળેલા છે. અમે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને એમના સર આવીને ત્યાં એક્શન લેવી રહ્યા છે. એમના દ્વારા જેટલી હેવી કાર્યવાહી થઈ શકે એમની કરવી જોઈએ, કેમ કે આ તો સીધો હેલ્થ ઇસ્યુ છે, ઇન્ટરનેશનલ કંપની છે અને એના પ્રોડક્ટનું ધ્યાન રાખવું જોઈએ. અમે કોર્પોરેશનમાં આપ્યું છે અને ત્યાં એમના વિરુદ્ધ એક્શન લઈ રહ્યા છે. કૃણાલસિંહ ઠાકોર. આ એક તો મલ્ટીનેશનલ કંપની છે, બરાબર છે. હવે અમે બી બહારથી લાઈન વેચીએ છીએ અને આ જે થયું છે એનો પૂરેપૂરો પાઠપુરાવો તો એમને કરવો જ જોઈએ એજન્સીએ બી. એટલે જે કાર્યવાહી કોર્પોરેશન કરી છે સારી જ કરી રહી છે, એનો કોઈ બે મત નહીં. અમે બી એમને સપોર્ટ કરીએ છીએ. એજન્સી મલ્ટીક્રુઝ અમારે પ્રોબ્લેમ થશે તો અમે તો 6% એ કરવાના છે. હા, અમે સાથે જ છે, કસ્ટમરને સાથે જ છે. અમે આવે છે આયા છે હોસ્પિટલમાં છે એટલે એ લોકો નથી આવ્યા. ડિસ્ટ્રીબ્યુટર છે એ આવ્યો છે. શું નામ? દેવેન્દ્ર સાને. આજરોજ કીર્તિસ્તંભ એરિયામાં આવેલ મહાકાળી સેવસરમાં આપણે માઝાની કોકોકોલાની કંપની જે માઝા ડ્રિંક આવે છે તેમાં મકોડા નીકળવાની ફરિયાદ મળે છે. તે આધારે આપણે અહીંયા સ્થળ પર આવી અને FSSA મુજબ કાર્યવાહી કરી છે અને નમૂનો લઈ પૃથ્થકરણ થઈ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ કરી. આ કોકોકોલા કંપનીની છે. એજન્સીની ડિટેલ હજુ આવી નથી, આવેથી તેમને પણ આપણે નોટિસ ઇસ્યુ કરી અને FSSA અંતર્ગત કાર્યવાહી કરીશું. જી, એજન્સી સામે આપણે એમને નોટિસ આપી અને આ કેવી રીતે શક્ય બન્યું છે તેની આપણે તમામ ખાતરી કરી અને FSSA મુજબ તેના પર પણ આપણે કાર્યવાહી કરીશું. ગંભીર કહેવાય કે કોકમાં જે નીકળ્યું અને વસ્તુ ગંભીરતા તો છે જ, કારણ કે દેખીતી વસ્તુ છે. આટલી નામાંકિત કંપની છે અને આ વસ્તુ ના થવી જોઈએ. તે અંતર્ગત FSSA અંતર્ગત અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક અંતર્ગત અમે શક્ય તેટલી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. આપણે એમને કંપનીને પણ જાણ કરીશું એટલે હવે આગળના સ્ટેપ્સ DOCI શું કરે છે તે અંતર્ગત કરીશું. મોટા સંખ્યામાં ડિસ્ટ્રીબ્યુટ થયું હશે. જી, એટલે તે અંતર્ગત જ આપણે એ જ નમૂનાનો એ બેચ ક્લિયર કરાશે, તેને રિકોલ કરવામાં આવશે અને તેનો નમૂનો લઈને આપણે પૃથ્થકરણ મોકલી આપેલું છે અને તેના રિપોર્ટ તાત્કાલિક ધોરણે આવે
તે રીતે કરીને માલ તો આપણે હાલમાં એમને કમ્પ્લીટ કરી દીધું કે જે માલ પૂરેપૂરો જ્યાં ડિસ્ટ્રીબ્યુટ થયો હોય તે ઇમિડિયેટલી આજના આજ તાત્કાલિક રિકોલ કરી અને ફૂડ સેફ્ટીને જાણ કરી.